આજે આપણે ભણશું ઇંગ્લિશ ગ્રામર ગ્રામર માં ભણશું લેસન 7 ધ આર્ટિકલ એ એન એ એન ધ આર્ટિકલ એ એનો ઉપયોગ ક્યાં થાય તો કે જે વોવેલ્સ વાળા વોવેલ્સ એટલે કે સ્વર વગરના જે અક્ષરો છે એ ટુ ઝેડ માં પેન્સિલ છે જી છે રિવર છે જે એમાં કે એ ઈ આઈ ઓ યુ વાળા શબ્દથી અક્ષરથી સ્પેલિંગ ચાલુ નથી થતો એમાં એ લાગે છે ધ આર્ટિકલ એન એન ક્યાં લાગે છે તો કે જે શબ્દ એ ઈ આઈ ઓ કે યુ થી શરૂ થતો હોય એને એ સ્પેલિંગની આગળ એ એન લાગે જે શબ્દ એ ઈ આઈ ઓ યુ આ પાંચમાંથી કોઈ પણ એક અક્ષરથી શરૂ થતો હોય તો એ એન લાગે અને હા આપણે અમુક શબ્દ એવા પણ હોય છે કે જેના ઉચ્ચાર ગુજરાતીમાં અથી અહ વાળા આવતા હોય બરાબર છે એમાં પણ એ એન લાગશે બરાબર છે જો કે આપણે જોઈએ એમાં આપણે પેલા અહીંયા જોઈએ એપલ છે એ થી શરૂ થાય છે એટલે એ એન લાગે છે ઓરેન્જ નો ઓ થી શરૂ થાય છે એટલે એ એન લાગે છે અમ્પાયર માં યુ થી શરૂ થાય છે એટલે એ એન લાગે છે હવે અમુક શબ્દ મેં તમને હમણાં જ કીધું કે એનો ઉચ્ચાર છે ઈ આપણે બોલવાથી ગુજરાતીમાં અ થી અહ વાળામાંથી કોઈ પણ એક અક્ષર થી થતો હોય તો પણ એ એન લાગે છે જેમ કે આને વંચાય છે સ્પેલિંગ છે એચ ઓ યુ આર હવર વાળો પણ એને વંચાય છે અવર અવર એટલે કલાક તો એ એ લાગે એવી જ રીતે અહીંયા સ્પેલિંગ એચ થી શરૂ થાય છે પણ વંચાય છે ઓનેસ્ટ ઓનેસ્ટ એટલે એચ સાયલેન્ટ થઈ જાય છે આમાં પણ એચ સાયલેન્ટ આમાં પણ એચ સાયલેન્ટ થઈ જાય છે ઓનેસ્ટ પર્સન એટલે એ એન લાગે છે એક્સરસાઇઝ એ જોઈએ રાઇટ એ ઓર એ એન ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યામાં તમારે એ અથવા એ એન લખવાનું છે હોર્સ એચ આપેલો છે એટલે એ લાગશે યાકમાં વાય છે એટલે એ લાગશે ઓનર છે અને વંચાય છે ઓનર લખાય છે એચ થી એટલે ઓનર બોલીએ છીએ એટલે એ એન લાગશે અંકલ એટલે યુ પણ છે અને અંકલ એટલે એ એન લાગશે ઈગલમાં ઈ આપેલો છે એટલે એ એન લાગે છે ઓલ્ડમાં ઓ આપેલો છે એટલે એ એન લાગે છે ઈગલુમાં આઈ આપેલો છે એટલે એ એન લાગે છે ઓક્સમાં પણ ઓ આપેલો છે એટલે એ એન લાગે છે માઉસમાં તો કે અહીંયા ક્યાંય છે નહીં તો એ લાગે છે ઓપનનો ઓ છે એટલે એ એ લાગે છે ચાઇલ્ડમાં તો કે એ લાગે છે આઈસલેન્ડ એટલે એ એન લાગે છે અથવા અવર ગ્લાસ એટલે બોલાય છે અવર લખાય છે એચ ઓ યુ આર હવર એટલે એ એન લાગે છે એન્જિન ઈ વાળો શબ્દ છે એ એન લાગે છે અહીંયા ઈ છે ને ઇન્ડિયનનો આઈ છે કેપિટલમાં છે પણ એ એન લાગે છે બેન્ચમાં કાંઈ એકેય અક્ષર આમાં આવતો નથી એટલે એ લાગે છે ઓકે ચાલો તો હવે આપણે પાછળના પેજ ઉપર જોઈએ એક્સરસાઇઝ બરાબર છે શું છે એક્સરસાઇઝ તો હવે આર્ટિકલ ધ વિશે પણ વી યુઝ ધ આર્ટિકલ ધ વેન વી આર સ્પીકિંગ અબાઉટ ધ પર્ટિક્યુલર પર્સન પ્લેસ એનિમલ ઓર થિંગ ધનો ઉપયોગ ક્યારે થાય છે કે જ્યારે કોઈ એક વ્યક્તિની વાત હોય કોઈ એક સ્પેસિફિક જગ્યા કે કોઈ એક પ્રાણી કે કોઈ પણ એક વસ્તુ એના માટે જ્યારે કોઈ પણ એકની વાત કરવામાં આવતી હોય ત્યારે ધ વપરાય છે બરાબર છે ધ બ્રોકન વિન્ડો તૂટેલી બારી કન્ટ્રી આઈ વિઝિટેડ બરાબર જે જગ્યાએ મેં કન્ટ્રીની દેશની મુલાકાત લીધી એને ધ કન્ટ્રી ધ સ્ટોરી ઓફ ધ રેબિટ્સ વાર્તા સસલાની વાર્તા વી યુઝ ધ આર્ટિકલ એ ઓર એન વેન વી સ્પીક અબાઉટ સમથિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હવે એ અને એન નો ઉપયોગ ક્યારે થાય છે તો કે એને આપણે જયારે પહેલી વાર યુઝ કરતા હોય ત્યારે વેન વી સ્પીક અબાઉટ ઇટ અગેન વેન વી યુઝ ધ પહેલી વાર જયારે એનો ઉપયોગ કરતા હોય ત્યારે એક એન લાગે પણ પછી ઈ જ વસ્તુનો પાછો ઉપયોગ કરવાનો હોય એમાં ત્યારે ધ લાગે છે અ લિટલ બર્ડ ફ્લ્યુ ટુ અ ટ્રી પછી હવે લિટલ બર્ડની જ વાત આવી એટલે ધ લિટલ બર્ડ વોઝ વેટ ધ ટ્રી હેડ નો લીવ્સ ઓન ઇટ બરાબર છે એક્સરસાઇઝ બી જોઈએ ખેડૂત છે ખેતરમાં છે બરાબર તો વન્સ ધેર વોઝ અ ખાલી જગ્યા ફાર્મર તો ફાર્મરમાં એફ છે એટલે એ લાગે છે લાર્જમાં એલ છે એટલે એ લાગે છે
હિશવ એન વુલ ઓલ્ડ ઓલ્ડ નો ઓ છે એટલે એ એન લાગે છે કોર્નર ઓફ ધ ફિલ્ડ કારણ કે ખેતરની વાત પહેલા પણ આવી ગઈ છે એટલે પાછું આવે એટલે ધ લગાડવાનો ફરી પાછું નવું વાક્ય શરૂ થાય ત્યારે પણ તમે ધ ફાર્મર વોઝ વરીડ વોટ વોઝ હી ટુ ડુ સેકન્ડ જોઈએ જીલ વોઝ ખાલી જગ્યા લિટલ ગર્લ ઓફ સેવન તો એ લિટલમાં એલ છે એટલે એ લાગે છે વન ડે સી શો અ ટાઇની કિટન ટી આપ્યો છે એટલે એ લાગે છે કિટન એટલે બિલાડીનું બચ્ચું ઇન ધ ગાર્ડન હવે જયારે ઇન હશે ઓન હશે અંડર હશે નિયર હશે એના પછી હંમેશા ધ જ લાગશે પછી ફરી પાછું કિટનની જ વાત છે અહીંયા કિટનની વાત થઈ ગઈ છે ફરી પાછી કિટનની વાત આવી એટલે ધ લઈ ગયો ધ કિટન વોઝ શિવરિંગ જીલ ટુક પાછું કિટનની વાત આવી એટલે પાછો ધ આવ્યો ઇન ટુ ધ હાઉસ પાછું ઇન ટુ આવ્યું ઇન વાળો શબ્દ મેં તમને હમણાં જ કીધું તો ધ આવશે થ્રી જોઈએ ધેર ઇઝ ખાલી જગ્યા હાઉસ નિયર માય બિલ્ડિંગ ધેર ઇઝ અ હાઉસ ઇટ બિલોંગ્સ ટુ ઓફિસર નો ઓ છે એટલે એ એન લાગે છે નન ઓફ લાઈક નન ઓફ અસ લાઈક ટુ પાસ બાય ધ હાઉસ ની વાત આવી એટલે ધ આવી ગયો પાછો બાય પછી પણ ધ લાગે છે ઇફ વી શી ધ ઓફિસર ઇન ધ ગાર્ડન વી ફીલ વેરી નર્વસ ઓકે તો હવે એ એન અને ધ ક્યાં વપરાય એ તમને સમજાઈ ગયું હશે ઓકે ચલો નેક્સ્ટ લેસન ઉપર આપણે આવી જઈએ લેસન એઇટ પીપલ એન્ડ વોટ ધે ડુ બરાબર પીપલ એટલે લોકો અને તે શું કામ કરે છે આપણે એના વિશે આજે ભણવાનું છે યુ કેન મેક નાઉન્સ ધેટ શો ધ વર્ક ધેટ પીપલ ડુ બાય એડિંગ ઈ આર ઓર આર ઓર ઓ આર ટુ ધ વર્બ ઓર નાઉન બરાબર છે જે વ્યક્તિ કામ કરતું છે ને એની પાછળ ધારો કે આપણે કહીએ ગાર્ડન તો ગાર્ડન છે એમાં કામ કરતા હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ગાર્ડનર તો એમાં ઈ આર લાગે છે બરાબર છે એવી જ રીતે અમુક શબ્દ હશે એમાં ખાલી એ આર જ લાગશે કારણ કે ઈ આપેલો હશે એટલા માટે અને અમુક શબ્દમાં ઓ આર લાગશે બરાબર છે શબ્દની પાછળ આપણે જોઈએ અ પર્સન હુ હેલ્પ સમવન ઇઝ અ હેલ્પર હવે જો જે હેલ્પ કરે છે મદદ કરે છે એને શું કહેવાય હેલ્પર તો હેલ્પના સ્પેલિંગની પાછળ ઈ આર લાગે છે એટલે હેલ્પર પછી પર્સન હુ ટેન્ડ્સ પ્લાન્ટ્સ ઇન અ ગાર્ડનર ઇઝ અ ગાર્ડનર તો ગાર્ડનનો સ્પેલિંગ આપેલો છે પાછો ગાર્ડનનો સ્પેલિંગ લખીને પાછળ ઈ આર લગાડવાનું અ પર્સન હુ ડાન્સ ઇઝ અ જે વ્યક્તિ ડાન્સ કરે છે તો ડાન્સનો સ્પેલિંગ આપેલો છે એમાં ઈ પણ આપેલો છે એટલે ખાલી આપણે આર લગાડીએ છીએ અ પર્સન હુ એક્ટ ઇન એન એક્ટ એક્ટર તો એક્ટ કરે છે એટલે એને એક્ટર ઓ આર લાગે છે બરાબર છે આવી જ રીતે અમુક શબ્દમાં લાગે છે હવે અમુક શબ્દમાં શું છે અ પર્સન હુ રન્સ ઇઝ અ તો રનર શું કામ રનર કારણ કે એનની આગળ યુ આપેલો છે એનની આગળ યુ આપેલો છે સ્વર આપેલો છે એટલે પાછળનો છેલ્લો અક્ષર બેવડાઈ જાય અને ઈ આર લાગી જાય જેમ કે અહીંયા જુઓ તમે એનની આગળ યુ છે તો કે હા એટલે પાછળનો અક્ષર ડબલ થઈ જાય અને ઈ આર લાગે આપણે એક્સરસાઇઝ જોઈએ બરાબર છે આઈ ડાયરેક્ટ મૂવીઝ આઈ એમ અ ડાયરેક્ટર એટલે ડાયરેક્ટ આપ્યું છે એટલે ઓ આર લાગ્યો પાછળ આઈ શેલ ઓન ધ સી તો શેલ આપેલું છે શેલ લખી અને પાછળ ઓ આર લાગે છે આઈ મેક પોટ્સ આઉટ ઓફ ક્લે એટલે પોટ બનાવે છે માટીના વાસણો બનાવે છે એટલે પોટ આપેલું છે પી ઓ ટી પોટ તો પોટ છે એની આગળ ટી ની આગળ ઓ છે એટલે ટી ડબલ થઈ જાય અને ઈ આર લાગી જાય એવી જ રીતે આઈ રાઇટ બુક્સ ફોર ચિલ્ડ્રન રાઇટ તો ઈ રાઇટર આઈ પેઇન્ટ પિક્ચર્સ તો આઈ એમ અ પેઇન્ટર બરાબર છે આઈ વીવ ક્લોથ આઉટ ઓફ કોટન હું કપડા બનાવું છું રૂમાંથી તો વીવ આવ્યું ને વીવ હવે પાછળ ઈ આપેલો છે એટલે વીવ લખીને ખાલી આર જ લાગે કારણ કે ઈ પણ આપેલો છે એટલે ખાલી આર લાગશે એવી જ રીતે આઈ સ્વિમ ઇન સ્પોર્ટિંગ કોમ્પિટિશન એટલે સ્વિમર કારણ કે હવે જો સ્વિમના સ્પેલિંગમાં આગળ આઈ આવે છે એટલે પાછળનો અક્ષર બેવડાઈ જાય એટલે ડબલ લખવાનો અને ઈ આર લગાડવાનો આઈ જગલ ઓબ્જેક્ટ ટુ એન્ટરટેઇન પીપલ હવે જગલ આવ્યું એટલે જગલર યાદ રાખવાનું જગલર અહીંયા તો જગલ એટલે એમાં પણ છેલ્લે ઈ આપેલો છે એટલે ખાલી આર લાગે તો આ જ રીતે છે સાવ સહેલું છે ક્યાં ઈ આર લાગે ક્યાં ઓ આર લાગે ખાલી આર પણ લાગે છે એ તમારે ખાસ આવી રીતે ધ્યાન રાખવાનું છે પણ હા એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આમાં તમને શબ્દ આપેલો જ હશે તમારે એ શબ્દની પાછળ જ
ઓ આર ઈ આર કે આર લાગશે અને એ શબ્દને તમને ઓળખવો જરૂરી છે. પણ એ ઓળખાય કેમ? તો કે એ વ્યક્તિ કઈ કાર્ય કરતી હશે, એ કાર્ય હશે ને ઈઝ શબ્દમાં એર આર ઈ આર કે ઓ આર લાગશે. ઓકે, તો સમજાઈ ગયું હશે બધાને. બાય બાય.